નમસ્તે મિત્રો, કોમોડિટી એક્સપ્રેસમાં તમારું સ્વાગત છે. વાયદા બજારના સમાચારો સાથે આપની સાથે હું છું નૈમિષ ત્રિવેદી. દેશના અગ્રણી કોમોડિટી એક્સચેન્જ એમસીએક્સ પર 18 સપ્ટેમ્બરના શુક્રવારે વિવિધ કોમોડિટીઝમાં કેવી ચાલ રહી તે જોઈએ. સૌપ્રથમ કિંમતી ધાતુની વાત કરીએ તો વિશ્વ બજારમાં સોનું 1 ઔન્સ દીઠ $1,954 બોલાયું હતું, જ્યારે સ્થાનિકમાં અમદાવાદ ખાતે હાજરમાં સોનું 99.50ના 53,300 અને 99.90ના 53,500 બોલાયું હોવાનું જાણકાર સૂત્રોએ જણાવ્યું હતું. આ સામે વાયદા બજારમાં એમસીએક્સ ખાતે સોનાનો ઓક્ટોબર વાયદો 10 ગ્રામ દીઠ 51,559 રૂપિયાના ભાવે ખુલીને ઇન્ટ્રાડેમાં ઉપરમાં 51,849 અને નીચામાં 51,453ના મતાળે અથડાય અંતે રૂપિયા 262 રૂપિયા વધીને 51,715ના ભાવે બંધ થયો હતો. જ્યારે ગોલ્ડ ગિનીનો સપ્ટેમ્બર વાયદો 8 ગ્રામ દીઠ 115 રૂપિયા વધીને 41,669 રૂપિયા થયો હતો, જ્યારે ગોલ્ડ પેટલનો સપ્ટેમ્બર વાયદો 1 ગ્રામ દીઠ 21 રૂપિયા સુધરીને 5,238ના ભાવ બોલાયા હતા. સોનાનો મિની ઓક્ટોબર વાયદો 10 ગ્રામ દીઠ 266 રૂપિયા વધીને 51,764 બોલાયો હતો. સોનાના વિવિધ વાયદાઓમાં 43,058 સોદાઓમાં કુલ 7,353.51 કરોડના 14,240 કિલો સોનાના વેપાર થયા હતા, જ્યારે ઓપન ઇન્ટરેસ્ટ અંતે 19,400 કિલોના સ્તરે રહ્યો હતો. હવે ચાંદીની વાત કરીએ તો વિશ્વ બજારમાં ચાંદી 1 ઔન્સ દીઠ $27.09 બોલાતી હતી, જ્યારે સ્થાનિકમાં અમદાવાદ ખાતે હાજરમાં ચાંદી 65,500ના સ્તરે બોલાઈ હોવાનું જાણકાર સૂત્રોએ જણાવ્યું હતું. આ સામે વાયદા બજારમાં એમસીએક્સ પર ચાંદીનો ડિસેમ્બર વાયદો કિલો દીઠ 68,499ના ભાવે ખુલીને ઊંચામાં 68,500 અને નીચામાં 67,480ના સ્તરને સ્પર્શીને અંતે 265 રૂપિયાના ભાવ ઘટાડા સાથે 67,877ના ભાવે બંધ થયો હતો. ચાંદીનો મિની નવેમ્બર વાયદો 265 રૂપિયા ઘટીને 67,844 અને ચાંદી માઇક્રો નવેમ્બર વાયદો 258 રૂપિયા ઘટીને 67,848 બોલાયો હતો. ચાંદીના વિવિધ વાયદાઓમાં 1,80,476 સોદાઓમાં કુલ 6,990.13 કરોડના 1,026.355 ટન ચાંદીના વેપાર થયા હતા, જ્યારે ઓપન ઇન્ટરેસ્ટ 583.033 ટનના સ્તરે રહ્યો હતો. કિંમતી ધાતુઓનો ઇન્ડેક્સ બુલડેક્સનો સપ્ટેમ્બર વાયદો 16,176 ખુલીને ઊંચામાં 16,191 અને નીચામાં 16,080ના સ્તરને સ્પર્શીને ઇન્ટ્રાડેમાં 111 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 51 પોઈન્ટ વધીને 16,147 બંધ થયો હતો. બુલડેક્સ ફ્યુચર્સમાં 2,027 સોદામાં કુલ 184.75 કરોડના 2,290 લોટ્સના કામકાજ થયા હતા, જ્યારે ઓપન ઇન્ટરેસ્ટ 352 લોટ્સના સ્તરે રહ્યો હતો. હવે એનર્જી સેગમેન્ટની વાત કરીએ તો વિશ્વ બજારમાં ન્યુયોર્ક ક્રૂડ બેરલ દીઠ $40.75 અને બ્રેન્ડ ક્રૂડ $43.04 બોલાયું હતું, જ્યારે સ્થાનિકમાં વાયદા બજારમાં એમસીએક્સ પર ક્રૂડ તેલનો સપ્ટેમ્બર વાયદો બેરલ દીઠ 3,035 ખુલીને ઊંચામાં 3,042 અને નીચામાં 2,966 બોલાય અંતે 31 રૂપિયાના ભાવ ઘટાડા સાથે 2,993 બંધ થયો હતો. જ્યારે નેચરલ ગેસનો સપ્ટેમ્બર વાયદો MMBTU દીઠ 20 પૈસા ઘટીને 150 રૂપિયાને 50 પૈસા બંધ થયો હતો. હવે કૃષિ ચીજોની વાત કરીએ તો એમસીએક્સ પર કપાસમાં 276 ટન, કોટનમાં 2,425 ગાજરી, સીપીઓમાં 47,360 ટન અને મેંદા તેલમાં 106 ટનના વેપાર થયા હતા, જ્યારે ઓપન ઇન્ટરેસ્ટ કપાસમાં 396 ટન, કોટનમાં 28,150 ગાંસડી, સીપીઓમાં 71,550 ટન અને મેંદા તેલમાં 156 ટનના સ્તરે રહ્યો હતો. કપાસનો એપ્રિલ વાયદો 20 કિલો દીઠ 4 રૂપિયા ઘટીને 1,028 થયો હતો, જ્યારે રૂ અથવા કોટનનો ઓક્ટોબર વાયદો ઘાસડી દીઠ 100 રૂપિયાના ઘટાડા સાથે 17,880 બોલાયો હતો. જ્યારે ક્રૂડ પામતેલ અથવા સીપીઓનો સપ્ટેમ્બર વાયદો 10 કિલો દીઠ 10 રૂપિયાને 50 પૈસા સુધરીને 808 રૂપિયાને 50 પૈસા બંધ થયો હતો, જ્યારે મેંથા તેલનો સપ્ટેમ્બર વાયદો 1 કિલો દીઠ 10 રૂપિયાને 20 પૈસા ઘટીને 949 રૂપિયાને 30 પૈસાએ બંધ થયો હતો. તો આ હતા વાયદા બજારના સમાચારો. આવા વધુ સમાચારો સાથે ફરી મળીશું. જય હિન્દ.